બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના એક જાગૃત નાગરિકે તંત્ર સામે લિખિતમાં સીઆરપીસી 133 મુજબ નાયબ કલેક્ટર સામે ફરિયાદ આપી છે. શહેરમાં રખડતા પશુઓના લીધે અસંખ્ય લોકોના મોત નિપજ્યા હોવાને પગલે આ ફરિયાદ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનું વેપારી મથક આ છે ડીસા શહેર. ડીસામાં અત્યારે સૌથી મોટો કોઈ માથાના દુખાવા સમાન પ્રશ્ન હોય તો તે છે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ. શહેરમાં પશુઓ જાહેર માર્ગ પર જાણે કે ટહેલતા હોય તેમ જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠા છે. અને જાહેર માર્ગો પર ટહેલતા આ પશુઓ જ્યારે બેકાબૂ બને છે ત્યારે લોકોને અડફેટમાં લેતા હોય છે. અને અત્યાર સુધીમાં આ રખડતા પશુઓના લીધે અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને કેટલાય લોકોના મોત પણ નિપજી ચૂક્યા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર મોત બનીને ફરી રહેલા આ રખડતા પશુઓને હટાવવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકાની સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. અને આખરે પાલિકાની આ નિષ્ફળતાને પગલે ડીસાના એક જાગૃત નાગરિકે જાહેરમાં અરાજકતા ફેલાવવા માટે પાલિકાને કસૂરવાર ઠેરવીને ડીસા નગરપાલિકા સમક્ષ લેખિતમાં નાયબ કલેક્ટરને સીઆરપીસી 133 મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડીસા શહેરમાં રખડતા પશુઓના લીધે ઘણી વખત વૃદ્ધો, બાળકો, મહિલાઓને એક્સિડન્ટનો સામનો કરવો પડ્યો છે. ઘણા વ્યક્તિઓના મોત પણ થયા છે. છેલ્લા 2-3 વર્ષમાં આશરે 20-25 માણસો એક્સપાયર થયા છે, પરમાનન્ટ ઇન્જર્ડ થયા છે. પણ તંત્રને આના વિશે કંઈ પડી નથી. તંત્રને ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, એના માટે ઘણી વખત આંદોલન પણ થયા છે. તો તંત્ર એના સામે કંઈ કાર્યવાહી કરતી નથી. એના માટે ડીસા શહેરના અમારા 11 નાગરિક જાગૃતો દ્વારા સીઆરપીસી 133 મુજબ ડીસા શહેર મામલતદાર, યુએસપી અને ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. શહેરમાં રખડતા પશુઓને પકડી પાડવામાં નિષ્ફળ નીવડેલી ડીસા નગરપાલિકાનો આ અંગે સંપર્ક કરતા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકા દ્વારા અગાઉ પણ રખડતા પશુઓ પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા પશુઓ સ્વીકારવામાં ન આવતા હોવાના લીધે આ સમસ્યા સર્જાઈ રહી છે. રખડતા ઢોર બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 249-45 વચ્ચેની વિવિધ જોગવાઈ અનુસાર નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી અને ઢોરો પકડી અને પાંજરાપોળમાં પૂરવાની કાર્યવાહી ગત વર્ષે પણ ચાલુ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાંજરાપોળ આવા ઢોરોને લેવા માટેનો ઇનકાર કરે છે, જેથી આ વ્યવસ્થા હાલ પૂરતી પડી ભાગેલ છે. મીનવાઇલ જે લોકો પશુ રાખે છે એવા લોકો અને જે લોકો પશુઓને ચારો નાખી અને પશુઓનું ટોળું ભેગું કરશે એવા 11 જેવા સ્પોટ આઇડેન્ટિફાય કરી અને ડીસા પોલીસે જાણ કરેલ છે એમના ઉપર કાર્યવાહી કરવા માટે, પરંતુ હજુ સુધી કાર્યવાહી થયેલ નથી, જેથી આવા લોકો પ્રોત્સાહિત થઈ અને રોડ વચ્ચે ગાયો, આખલા, બળદો જેવા છૂટા મૂકી દે છે. અત્યારે ટેન્ડર થઈ ગયેલું છે, ટૂંક સમય ટેન્ડર ખોલી અને ફરી પાછું પાંજરાપોળ સાથે બેઠક કરી અને આ કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. શહેરમાં રખડતા પશુઓને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડેલી પાલિકા આ બાબતે પાંજરાપોળ અને ગૌશાળાઓ દ્વારા પશુઓ સ્વીકારવામાં ન આવતા હોવાનો રાગ આલાપી રહી છે. તો બીજી તરફ નગરજનો શહેરમાં રખડતા પશુઓથી પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે આ બાબતે પાલિકાની સાથે સાથે પશુપાલકોએ પણ પોતાના માલિકીના પશુને જાહેર રસ્તામાં છોડવા જોઈએ નહીં, કારણ કે રસ્તા પર રખડતા પશુઓ લોકોને તો નુકસાન પહોંચાડે છે, પરંતુ સાથે સાથે આ અબોલ પશુઓ પણ ઘણીવાર જોખમમાં મુકાઈ જતા હોય છે.